POS મશીન આપવામાં આવે છે, હવે કેવી રીતે દંડ વસૂલાશે, કેટલા મશીન આપવામાં આવે અને કેવી રીતે તાલીમ રહી છે? આજે જે POS મશીન જે છે ત્યાં બતાવવામાં આવી, હવે અમે ટ્રાફિક પોલીસમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. અલગ અલગ રીત છે ટ્રાફિકના જે સમાધાન શુલ્ક છે આ લેવા માટે. એક છે રોકડ, અને બીજું છે પછી અમે એપ મારફતે લઈએ છીએ. ત્રીજી બાબત છે પોસ મશીન. આમાં અલગ અલગ પ્રકારના કાર્ડ્સ હોય, આમાં આના મારફતે પેમેન્ટ કરી શકાય, પબ્લિકને સુવિધા રહે એટલા માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. બીજું કે આજે જે ટ્રાફિકની એક કોન્ફરન્સ રાખવામાં આવી છે, એ જ એક હેતુ કે અમે કઈ રીતે ટ્રાફિકનું સારી રીતે સંચાલન કરી શકીએ, પબ્લિકને ઓછામાં ઓછી તકલીફ થાય આ કઈ રીતે મતલબ પ્રયત્ન કરી શકીએ, અને સાથે સાથ કે વિનમ્રતા પણ મક્કમતા, એટલે ફરીથી આપણે પોલાઇટ રહીએ તેમ છતાં આપણે મક્કમતાથી પાલન કરાવીએ ટ્રાફિકના નિયમોનું. હા જી, આજથી હવે શહેર દંડ વસૂલશે, એટલે કે જો કોઈ વ્યક્તિ પાસે રોકડા નથી, હાર્ડ કેશ નથી અને જો પોલીસે તેને ઝડપ્યા છે એટલે POS મશીન થકી પણ પોતાનો દંડ ભરી શકશે. અત્યારે જે પોલીસને POS મશીન આપવામાં આવે છે.